નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સ્વાગત કરું છું અમારી આકાશ એકેડમી YouTube ચેનલમાં અને આજે હું તમારી સમક્ષ 18 મે 2022 નું કરંટ અફેર્સ રજૂ કરીશ. તો ખાસ કરીને તમે હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે. અને જો તમારે બધા જ કરંટ અફેર્સના વિડીયોની PDF જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ ટેલિગ્રામ ચેનલની લિંક પર ક્લિક કરીને PDF મેળવી શકો. તો હવે આપણે ગઈકાલે થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, ઇન્ટર મિલાન ફૂટબોલ ક્લબે ઇટાલિયન કપ 2022 જીત્યો. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ઓનલાઈન પ્લેટફોર્મ ટ્રેડ નેક્સ્ટ લોન્ચ કર્યું. ભારતે થોમસ કપ 2022 જીત્યો. નીતિ આયોગે નેશનલ ડેટા એન્ડ એનાલિટિક્સ પ્લેટફોર્મ શરૂ કર્યું. ઉત્તર પ્રદેશમાં ભારતના પ્રથમ અમૃત સરોવરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદનો પ્રશ્ન, રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા વડાપ્રધાન બન્યા. માનિક સાહા ત્રિપુરાના નવા મુખ્યમંત્રી બન્યા. 16 મેના રોજ સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો. UAEના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહ્યાનનું નિધન થયું. અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 15 મેના રોજ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ મનાવવામાં આવ્યો. હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ. તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશની અન્ના કબાલે વિશ્વની સર્વશ્રેષ્ઠ નર્સ બની? તો તેના જવાબમાં આવશે કેન્યા, એટલે કે આન્સર એ. હવે કેન્યાની વાત કરીએ તો તે ઈસ્ટ આફ્રિકાનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે નેરોબી, કરન્સી છે કેન્યાન શિલિંગ અને પ્રેસિડેન્ટ છે ઉહુરુ કેન્યાતા. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે વિવેક કુમાર, એટલે કે આન્સર બી. હવે તાજેતરમાં REC ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે રવિન્દર સિંઘ ઢિલ્લોન, જે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં આદિવાસી યુવાઓને કુશળ બનાવવા માટે પાયલોટ પ્રોજેક્ટમાં કેટલા રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો તેના જવાબમાં આવશે 6, એટલે કે આન્સર સી. હવે કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો કે એક તો મધ્યપ્રદેશ, ત્યારબાદ ગુજરાત, છત્તીસગઢ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ઓડિશા. આમ કુલ 6 રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં CBSEના ચેરપર્સન કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે નિધિ ચિબ્બર, એટલે કે આન્સર ડી. CBSEની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, જેની સ્થાપના 2 જુલાઈ 1929 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરપર્સન છે નિધિ ચિબ્બર. ત્યારબાદનો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યનું રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વને 52મું ટાઈગર રિઝર્વ ઘોષિત કરવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે રાજસ્થાન, એટલે કે આન્સર સી. મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે રાજસ્થાન, જે પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાત સાથે સરહદ ધરાવે છે. રાજસ્થાનની રાજધાની છે જયપુર, રાજ્યપાલ છે કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી છે અશોક ગેહલોત, જિલ્લાઓ છે 33, લોકસભાની સીટ છે 25 અને રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીયની નિમણૂક બેંક ઓફ ઇંગ્લેન્ડની મોનિટરી પેનલમાં કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે ડોક્ટર સ્વાતિ ઢીંગરા, એટલે કે આન્સર એ. ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા? તો તેના જવાબમાં આવશે UAE, એટલે કે આન્સર બી. UAEનું પૂરું નામ થાય યુનાઇટેડ એરબ અમીરાત્સ, જે મિડલ ઇસ્ટનું એક કન્ટ્રી છે, જેની કેપિટલ છે અબુધાબી, પ્રેસિડેન્ટ બન્યા મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન, પ્રાઇમ મિનિસ્ટર છે મોહમ્મદ બિન રશદ અલ મક્તુમ અને કરન્સી છે UAE દિરહામ. ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કઈ કંપનીએ ગર્લ એમ્પાવરમેન્ટ મિશનની યોજના શરૂ
કરી? તો તેના જવાબમાં આવશે એનટીપીસી, એટલે કે આન્સર સી. એનટીપીસી કંપનીની વાત કરીએ તો તેનું પૂરું નામ થાય નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ, જેની સ્થાપના 7 નવેમ્બર 1975 થઈ હતી. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને તેના ચેરમેન અને એમડી છે ગુરદીપ સિંઘ. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય સેના કયા રાજ્યમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કોચિંગ સેન્ટર ખોલશે? તો તેના જવાબમાં આવશે મણિપુર, એટલે કે આન્સર સી. હવે ઇન્ડિયન આર્મીની વાત કરીએ તો આર્મી ડે 15 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ચીફ છે લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે અને વાઇસ ચીફ છે બી એસ રાજુ. તે પરથી મણિપુરની વાત કરીએ તો મેપમાં જોઈ શકો અહીં આવેલું છે મણિપુર, જે નાગાલેન્ડ, આસામ અને મિઝોરમ સાથે સરહદ ધરાવે છે તથા મ્યાનમાર સાથે આંતરરાષ્ટ્રીય સરહદ પણ ધરાવે છે. મણિપુરની રાજધાની છે ઇમ્ફાલ, રાજ્યપાલ છે લા ગણેશન, મુખ્યમંત્રી છે એન બીરેન સિંહ, જિલ્લાઓ છે 16, લોકસભાની સીટ છે 2 અને રાજ્યસભાની સીટ છે 1. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં વર્લ્ડ એગ્રી ટુરિઝમ ડે ક્યારે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 16 મે, એટલે કે આન્સર ડી. હવે 16 મેના દિવસે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ પણ મનાવવામાં આવ્યો છે, આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ. આમ અહીં આપણે આજે 18 મે 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.